દેશભરમાં ચકચાર જગાવનાર આયશા આત્મહત્યા કેસમાં પોલીસ તપાસનો ધમધમાટ શરૂ થયો છે. આયશાના પતિ આરીફના રિમાન્ડ પૂર્ણ થતાં તેને મેટ્રો કોર્ટમાં રજૂ કરાયો. પોલીસે આરીફના વધુ રિમાન્ડ ન માગતા આરીફને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવા આદેશ કરાયો છે. અમદાવાદની રિવરફ્રન્ટ વેસ્ટ પોલીસે આરોપીનો મોબાઈલ ફોન રિકવર કર્યો અને તેને વધુ તપાસ માટે એફએસએલમાં મોકલવામાં આવશે. આજે આરીફને કોર્ટમાં રજૂ કર્યો હતો પણ પોલીસે ફર્ધર રિમાન્ડની માંગણી કરી નહીં એટલે નામદાર કોર્ટે એને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દીધો છે. તો બીજી તરફ આયશાનો આરીફને લખાયેલો એક ભાવુક પત્ર પણ સામે આવ્યો છે જેમાં આયશાએ આસિફને લઈને થઈ રહેલી ચર્ચાઓ ઉપર સ્પષ્ટતા કરી. આયશાએ આરીફને ઉદ્દેશીને લખ્યું કે તારી કરતૂતો છુપાવવા તે મારી ખોટી વાત ફેલાવી. હું તારા સિવાય કોઈની હતી નહીં અને કોઈની ન થઈ શકું એટલા માટે જ દુનિયાને અલવિદા કહી રહી છું. આયશાએ પોતે ગર્ભવતી હોવાનો અને પતિ રૂમમાં બંધ કરીને મારઝૂડ કરતો હોવાનો પણ ઉલ્લેખ કર્યો. લેટરમાં આયશા એના પતિને એને સંબોધન લખે છે કે આરીફ તુમને મે સાથ બહુ વિશ્વાસઘાત ક્યા હે, મેરા આસિફ સાથે કોઈ ચક્કર નહીં થા, લેકિન ફિર ભી આપને આસિફ કે સાથ મેરા નામ જોડ દિયા ઓર મેરી કોઈ પરવાહ નહીં કી, મેં કોઈ ચાર દિન તક ખાને કા નહીં દિયા, એવું લખેલું છે.